हे भगवान। मैडम सागर तू हाँ। बेटा हाउ ने કંપનીનો હિસાબ બતાવવા માટે આવ્યો છું। બસ હા હિસાબ ને દિવસે આવે છે, ક્યારેક એમને પણ આવ, સારું લાગે। સાગર હિસાબ ગયા મહિને મેં જે હિસાબ ચેક કર્યો હતો એમાં તે હેતલને 50,000 રૂપિયા આપ્યા હતા। હા મેમ, એમાં એવું છે કે હેતલબેન મારી પાસે આવ્યા હતા ને મને કહ્યું હતું કે એમને અર્જન્ટમાં કંઈ પૈસાની જરૂર હતી એટલા માટે મારે એમને પૈસા આપવા પડ્યા। પણ કયા રૂપિયાની જરૂર પડે છે એને? હા સમયસર બધા રૂપિયા તો હું એને આપું છું, તો પછી તારી પાસે રૂપિયા માંગવાનો તો સવાલ જ નથી ઉઠતો। અને એટલું જ નહીં, હા ગયા મહિને તો પૈસા લીધા જ હતા એમણે, પણ આ મહિનામાં પણ મને પૈસા ઉપાડ્યા છે। સાગર બેટા જો તું મારા માટે અમારા કંપનીનો મેનેજર ને, પણ મારા દીકરાની જગ્યાએ છે, મારું એક કામ કર ને આજે ને આજે। હા બોલો ને, શું કામ કરવું છે? જો બેટા મેં હેતલની કોલ ડિટેલ્સ તો બધી કઢાવી છે અને એના પરથી મને ખબર પડે છે કે એ સતત કોઈ છોકરાને મળી રહી છે, અને તને ખબર હોય તો તારા શેઠના એક ખાસ મિત્ર હતા પ્રતિકભાઈ કરીને, એમને પણ મેં પૂછ્યું છે કે હેતલ ક્યાં જાય છે ક્યાં નહીં, એ બધી વાતની મને સાબિતી આપો। કારણ કે હેતલને મેં 2 દિવસ પહેલાં પૂછ્યું ને ત્યારે કહે છે કે મમ્મી હું ભણવા જ જાઉં છું, હું કોલેજ જાઉં છું, તમે કેમ મારી પર વિશ્વાસ નથી કરતા? પણ હવે વિશ્વાસ કરવા જેવું એને કાંઈ કર્યું નથી। હા તમારી વાત એકદમ સાચી, હા વાત તમને મારે પણ કરવી હતી, પણ એવું થતું હતું કે તમારી દીકરી છે અને આ વાત કેવી રીતે હું તમને જણાવું, કારણ કે દર મહિને પૈસાનો ઉપાડ કરવો, અરે હજુ તો એ કોલેજ કરે છે અને કોલેજ કરતા છોકરા દર મહિને 50,000 1-1 લાખ રૂપિયા કઈ રીતે વાપરી શકે? વાત સાચી છે, તારા શેઠ બધું મૂકીને ગયા છે એટલે એને તો જાહો જલાલી મળી ગઈ છે, પણ સાંભળ મને એટલી ખબર પડે છે કે આજે જે જગ્યાએ ગઈ છે ને એનું લોકેશન પ્રતિકભાઈ પાસે છે, તો ખાલી તું એટલું કામ કર ને બેટા, ત્યાં જઈને મને વિડીયો લઈ આપ ને, એટલે ખબર પડશે કે કોને મળે છે અને શું કરી રહી છે। આજે તો હેતલની આખી વાતને મારે પૂરી કરવી છે કોઈ પણ હિસાબે। અરે મેમ તમે ચિંતા ના કરો, અને આમ પણ હા હેતલબેન મારી બેન જેવી જ, અને જો મારી બેન કોઈ ઊંધા રસ્તે હોય ને તો એક ભાઈની ફરજમાં આવે છે કે એનો કાન મરડીને કે ગમે તે રીતે એને સીધા રસ્તે લાવ, તમારું કામ હું કરી જઈશ અને બધું ઠીક થઈ જશે, ચિંતા નહીં કરતા। થેન્ક યુ બેટા, તારો ખૂબ ખૂબ આભાર, આ તારા શેઠના ગયા પછી તે કંપની જ નહીં અમારા ઘરને પણ એટલી સારી રીતે સંભાળ્યું છે અને એક એક વસ્તુનો હિસાબ આપે છે, તારા જેવો વફાદાર વ્યક્તિ આ સમયમાં મળવો ને બહુ અઘરું છે। બસ તું આજે આ કામ કરી દે, આજે હેતલને ખબર પાડી દો કે જે ચાલ ચાલે છે ને એ બધી ખોટી છે। તમે ચિંતા ના કરો, તમે જે નક્કી કર્યું છે ને બધું એ રીતે જ થશે, અને રહી વાત વફાદારીની તો હા મારા સરના પણ મારી ઉપર ઘણા ઉપકારો છે, હવે હું નીકળું। સાગરભાઈ તમે ફોન કર્યો હતો ને મને કીધું હતું કે તમે ઓફિસે આવજો, એવું તો શું કામ પડ્યું કે તમે મને ઓફિસે બોલાવી? મારે તારી સાથે એક જરૂરી વાત કરવી હતી ને, એ માટે જ મેં તને ઓફિસે બોલાવી છે। બોલો ને શું કામ છે? જોદાન, હું તમારી આ કંપનીનો મેનેજર છું, તમારો ભાઈ જેવો છું, જો તમારી કંપની માં કે તમારા ઘરમાં ક્યાંય પણ કઈ ખોટું થતું હોય ને તો એ જણાવવું અને સુધારવું મારી પણ ફરજમાં આવે છે। હા કેમ નહીં, પણ
વાત શું છે આજે તમે અચાનક આવી વાત કરી રહ્યા છો? કારણ કે વાત જ એવી છે, વાત એવી છે કે આ તમારી મોટી બેન, તમારી મોટી બેન આજે આપણું કંપનીનું એકાઉન્ટ છે ને એમાંથી થોડા દિવસે પૈસા ઉપાડી રહી છે. અને જો આમને પૈસા ને પૈસા ઉપાડતી રહી ને તો આ કંપની પણ નુકસાનમાં જશે. અને બીજી વાત કે જ્યાં સુધી મને લાગી રહ્યું છે આ તમારી મોટી બેન કે ખોટું કરી રહી છે. જો સાગરભાઈ તમારી વાત સાચી છે, પણ એને જરૂર છે એટલે ટ્રાન્ઝેક્શન કર્યું હશે ને, બહુ મોટી રકમ છે. નાની રકમ હોય તો મારે તમને કેવી જરૂરી છે? એ વાત પણ સાચી, પણ શું કરું, હે કોઈનું માનતી જ નથી. હું સમજાવીને થાકી ગઈ, મમ્મી સમજાવીને થાકી ગયા, મામા પણ સમજાવે છે એને, પણ એ કોઈનું સારતી જ નથી, કોઈની વાત નથી માનતી. એક કાનેથી સાંભળે ને બીજા કાનેથી કાઢી નાખે. એને એના ફ્રેન્ડ સાથે રખડવું, બસ મોજ મસ્તી કરવું, આજ બધું દેખાય છે. હવે તો જાણે એની ફેમિલી જ નથી, એવું વર્તન કરે છે. હોય છે, ઘણા લોકો એવા હોય છે કે જેને માત્ર મોશો કરવાની જ ખબર પડે છે. એને એ નથી ખબર પડતી કે એ જે રૂપિયા વાપરી રહ્યા છે અથવા જે પણ કઈ કામ કરી રહ્યા છે ને એ યોગ્ય છે કે નહીં. પણ બધી વાતો કઈક તો રસ્તો હોય જ. કહેવાય છે ને કે ઘણી વાર જો વ્યક્તિ સમજાવવાથી ના સમજે ને, પ્રેમની ભાષા ના સમજે ને, તો એને બીજી રીતે સમજાવવા પડે છે. કઈ સમજાણું નહીં મને. મારી પાસે એક પ્લાન છે જો તમે મારો સાથ આપો તો. શું પ્લાન છે? પ્લાન જાણે એવો છે કે આ પ્લાન આપણે અજમાવીશું ને તો તમારા બેન સુધરી પણ જશે અને તમારું કામ પણ થઈ જશે. જલ્દી મને કહો. સાંભળ, થેન્ક યુ. આપણે આજે જ આ પ્લાન ઉપર કામ કરીશું. સાગર બેસ ને. મેમ, તમારી માટે ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ? હા, તમે જે મને કામ કરવા માટે મોકલ્યો હતો ને એ કામ તમારું થઈ ગયું છે. થઈ ગયું છે? હા. તમે કીધું હતું ને કે હા બિનમાં જે કામ કરે છે એ રેકોર્ડ કરવાનું છે, તો જોઈ લો. આવું કામ કરે છે મારી દીકરી? સાવ આવું કામ કરે છે. વિચાર્યું પણ નહોતું કે આવું કંઈક કરતી હશે. પણ આમાં એટલા બિંબાનો વાત નથી, એમની સંગત જ ખરાબ છે. અને જેવા માહોલમાં રહે છે ને એ લોકો એને બગાડી રહ્યા છે. એકદમ સાચું કહ્યું. અને અત્યારે આ જે નશો કરી રહી છે એને શું કહેવાય? ડ્રગ્સ કહેવાય ને. અને જો વ્યક્તિ અમુક સમય સુધી આ વસ્તુ લે ને તો પાગલ પણ થઈ શકે છે અને જીવતી પણ થઈ શકે છે. એટલે જ આટલો સામે જવાબ આપે છે. દામિની મને સાચું કહેતી હતી. એ મારી દીકરી મને હંમેશા એમ જ કહેતી હતી કે મમ્મી તમે સમજો, આપણી બેન ઊંધા રવાડે જઈ રહી છે, પણ હું વાત માની જ નહીં. અને આજે એની વાત સાચી પડી. એક મિનિટ સાગર, દામિની અને હેતલ ઘરમાં છે, બંનેને બોલાવું છું. દામિની, હેતલ. દામિની. હા મમ્મી.
અને સાગર અહીંયા શું કરે છે? સાગર અહીંયા શું કરે છે ને બેટા, એનો જવાબ તો તું આ વિડિયો જરા જોઈ ને. તો છે ને દીદી, મોઢામાંથી ધુવાડા નીકળી રહ્યા છે, એક હાથમાં સિગરેટ છે, એક હાથમાં હુક્કો, અને ચલો બીજો એક વિડિયો તો એ ક્યાં પછી છે બતા. બેટા ગયા મહિને 50,000, એના આગલે મહિને 50,000, આ મહિને 50,000, તારા મામા પાસેથી 20,000, આ બધા જ રૂપિયા તું લઈને આવી છે. અને આવા તો કેટલાય રૂપિયા ઘરમાંથી પણ ગાયબ થયા છે. દામિની હંમેશા કહેતી રહી મને કે મમ્મી જરા ધ્યાન આપો, દીદી કંઈક ખોટું તો નથી કરી રહી ને? અને ખોટું કરી રહી છે પણ તમારી ધ્યાન બહાર. હું તો તારા પ્રેમમાં આંધળી હતી બેટા કે મારી દીકરી આવું ન કરી શકે, પણ મારે મારી દામિની પર વિશ્વાસ પહેલા કરવો જોઈતો હતો. મમ્મી એ પૈસા તો મેં ગૌશાળામાં આમાં મારા હેર સ્ટ્રેટિંગમાં અને કોસ્ચ્યુમ્સમાં એમાં જ વાપર્યા છે. હા હા સાચી વાત છે. મમ્મી હવે તમે દીદીને જવાબ આપો છો કે પછી હું જવાબ આપી દઉં? ના બેટા તું આપ, કારણ કે તું નાની બેન થઈને પણ મોટી બની ગઈ અને મોટી બનીને પણ ખોટી બની ગઈ. દીદી તો આ વિડીયોમાં તું નથી ને? શરમ જેવો છાંટો નથી ને? રેવા દે, હું જ કઉ છું મમ્મી તમને, આ બધા જે પૈસા છે ને એ બધા પૈસા મેડમ ની ઊંચી ઊંચી પાર્ટીઓમાં, ક્રુઝમાં અને આ ડ્રગ્સમાં જતા હતા. હે એક નોતી કરતી, તમને ખબર છે મેં એક છોકરાની વાત કરી હતી શ્રી દેવેન, જે આ મેડમનો બોયફ્રેન્ડ છે, એને પણ આણે ઊંધા રવાડે ચડાવી દીધું, ડ્રગ્સની આદત લગાવી દીધી. પોતે મેડમને તો કાંઈ ન થયું અને એ છોકરો અત્યારે જેલમાં છે. તને શું લાગ્યું, તું શું કરે છે, શું નહીં, કોને મળે છે કોને નહીં? અમને કોઈને કાંઈ નહીં ખબર પડે. હા જ્યારથી મને તારી ખબર પડી છે ને ત્યારથી જ તારી પાછળ મેં સિક્યોરિટી લગાવી છે. હું તો તારો પીછો ના કરી શકું ને, તને ખબર પડી જાય. પણ આપણા શિવમભાઈ એ તો કરી શકે ને? એમને મેં કહી દીધું હતું કે આ જ્યાં જાય ને ત્યાં એનો પીછો કરે, ને ત્યાંથી જ બધાના કાળા ચિઠ્ઠા મળ્યા છે. અને તારા પપ્પાના ફ્રેન્ડ પ્રતિક અંકલ, એમણે પણ તારી કોલ ડિટેલ્સ, તું ક્યાં જાય છે, શું કરે છે, એ બધી જ વાતની જાણ કરી. અને ખાસ તારા મામા, તને શું લાગ્યું કે તું ઘરની બહાર મારી પીઠ પાછળ કંઈ પણ કરીશ ને મને ખબર નહીં પડે? પણ હું ભગવાનને છે ને ખરેખર ધન્યવાદ માનું છું કે મને દામિની જેવી છોકરી આપી. અને એક વાતે દુઃખ માનું છું કે મને તારા જેવી છોકરી આપી. માફ કરી દો, મારી પૈસાવાળી ફ્રેન્ડ્સને રોજ રોજ પાર્ટી કરતા હતા. તો તારી પાસે ક્યાં પૈસાની કમી હતી? કઈક સારી જગ્યાએ વાપરવા હતા ને પૈસા? એ લોકો પાર્ટી કરતા હતા ખબર નહીં, એકવાર બે વાર પછી રોજની આદત પડી ગઈ મને. આ બધી વસ્તુ હું જ્યાં સુધી ના કરું ને ત્યાં સુધી મને ચેન ના પડતો. મેં માફી માંગુ છું. મને હું તો માફ નહીં કરું બેટા, કારણ કે મેં તારા માટે હંમેશા મારી નાની દીકરીને બહુ જ ખખડાવી છે. મેં એને ત્યાં સુધી કહી દીધું કે તું બેન થઈને બેનની અદેખાઈ કરે છે. જુઓ મમ્મી, હા છોકરાઓને જોવાન સ્પ્રિંગ જેવી હોય છે, જેટલી દબાવશો ને એટલી ઉછળ છે. દીદીને અત્યારે માફીની જરૂર છે અને રિહાબ જવાની પણ. ત્યાં જશે ને તો આ બધી ખરાબ લતો એની છૂટી જશે. હું જવાબ હું ત્યાં જવા તૈયાર છું. તું જઈશ અને સાજી થઈને મારી પહેલાની જેમ જે હેતલ હતી ને એ બનીને આવીશ ને તો હું તને માફ કરી દઈશ.
પ્રોમિસ હું એવી જેતર બનીને આવીશ જે લાતી હે. આંટી, હા આજકાલના યંગસ્ટરોનો આજ પ્રોબ્લેમ. તમને હોશો કરવાની કોઈ ના નથી પાડતો કે તમને ખબર હોવી જોઈએ કે તમે કયા રસ્તે ચાલી રહ્યા છો, તમારું ઘર કયું છે, તમારા માવતર કયા છે. હા, નાના મોટા વ્યસનોની જે લત છે ને એ લાગતા વાર નથી લાગતી, પણ એકવાર લાગી જાય છે ને પછી આપણું જીવન બરબાદ કરી નાખે છે. એકદમ સાચું કહ્યું બેટા, પણ સમજાય ને વંદન. હવે આને સેન્ટર મોકલવાની તૈયારી કરો. હા મમ્મી. ચાલ તો હો રજા.